મિત્રો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભવનાથમાં શિવરાત્રી મેળાનું આયોજન શા માટે થાય છે ચાલો આપણે જાણીએ મહાશિવરાત્રી એટલે મહામાસની કૃષ્ણ પક્ષની ચૌદશની રાત્રિ એવું કહેવાય છે કે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન આ પવિત્ર દિવસે થયા હતા ને આ દિવસે સેંકડો સૂર્ય જેવા પ્રથમ જ્યોતિર્લિંગનો પ્રારંભ થયો હતો મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નિરાકરણ ગણાતા ભગવાન શિવ પૃથ્વી પર પ્રારંભ કરે છે અને એટલે જ મહાશિવરાત્રિને જળ અને શિવના મિલનનો તહેવાર ગણવામાં આવે છે તહેવારનો જૂનાગઢ સાથે સીધો સંબંધ એટલે છે કે ભવનાથ શિવની આ પ્રિય ભૂમિ છે શિવજીના પત્ની અંબાજી અંબાજીમાં સ્વરૂપે બિરાદે છે અને સાથોસાથ નવનાથ બાવન વીર ચોસાઈ જોગણી અને ચોર્યાસી સિદ્ધોનું આ નિવાસ સ્થાન છે સમગ્ર દેશમાં જૂનાગઢ જ એક એવું સ્થળ છે જ્યાં મહાશિવરાત્રીનો મેળો યોજાય છે મહાશિવરાત્રીનો મેળો કૃષ્ણ પક્ષની નોમના દિવસે ભવનાથ મહાદેવના મંદિર પર ધજા ચડાવીને મેળાનો પ્રારંભ કરવામાં આવે છે અને મહાશિવરાત્રિના દિવસે રાત્રિના બાર વાગે સાધુ સંતોનો નો સ્થાન બાદ ભગવાન શિવની મહાપૂજા કરવામાં આવે છે અને આ સાથે જ આ મેળાનો અંત કરવામાં આવે છે મહાશિવરાત્રી મેળા બે હજાર ચોવીસ રિલેટેડ તમામ માહિતી જોવા માટે આપણી ચરણને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બે લાયકન દબાવી દો જેથી તમને મહાશિવરાત્રી બે હજાર ચોવીસ રિલેટેડના વિડીયો મળતા રહે